માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ ટેબ્લેટ કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ પ્રસિદ્ધ રાજગોર મોબાઈલ નંબર 9537469476 ટેલિફોન નંબર 02832240312 242312. દર્શક મિત્રો નમસ્કાર, હું ખુશ્બુ સરવૈયા, કચ્છ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરીશું લાલ ટેકરી અને રાજન શોરૂમ પાસેના દબાણો હટાવતી ભુજ નગરપાલિકા. ઘર કંકાસમાં બે સંતાનો સાથે પિતાએ ઝેર પીધું, બંને સંતાનોના મોત. પણ સમાચારોની શરૂઆત કરીએ SSCના પરિણામોથી. ધોરણ 10 SSCના બોર્ડ રિઝલ્ટમાં આ વખતે કચ્છના વિદ્યાર્થીઓનો દેખાવ ઉજ્જવળ રહ્યો છે. કચ્છ જિલ્લાનું પરિણામ રાજ્યના પરિણામની સમકક્ષ રહ્યું છે, જોકે ઓનલાઈન રિઝલ્ટના કારણે શાળાઓમાં છાત્રોની હાજરી પાંખી જોવા પડે છે. SSCના કચ્છ જિલ્લાના પરિણામ વિશે કચ્છ ન્યૂઝને આંકડાકીય માહિતી આપતા કેળવણી નિરીક્ષક સ્નેહાબેન રાવલ. કચ્છમાંથી 20,131 વિદ્યાર્થીઓ બેઠા હતા, તેમાંથી 13,721 વિદ્યાર્થીઓ છે એ પાસ થયા છે અને 6,410 વિદ્યાર્થીઓ જે ફેલ થયા છે. રિઝલ્ટ આપણું ગત વર્ષનું રિઝલ્ટ જે હતું કચ્છનું એ 54.76% હતું અને આ વર્ષનું રિઝલ્ટ છે એ 68.16% છે. બોર્ડનું પરિણામ આ વર્ષનું 68.24% છે, એની કમ્પેરિઝનમાં આપણે સાથે જ છીએ એવું કહી શકાય. ગત વર્ષ કરતાં આપણે પ્રોગ્રેસ સારો કર્યો છે. સૌથી હાયેસ્ટ સેન્ટર જે છે આદિપુર છે, જે 79.60%ની સાથે નંબર 1 પર છે આપણે કચ્છમાં. અને લોએસ્ટ જે છે આડેસર કેન્દ્ર, જે 22.98%ની સાથે લોએસ્ટ છે. A1 ગ્રેડવાળા 43 વિદ્યાર્થીઓ છે અને બાકી 100% રિઝલ્ટવાળી સ્કૂલ 19 સ્કૂલ છે. કચ્છના ધોરણ 10ના SSCના પરિણામોમાં છાત્રોએ મહેનત દ્વારા સારું પરિણામ હાંસલ કર્યું છે. ખાસ કરીને ભુજ સહિત સમગ્ર કચ્છમાં માતૃછાયા કન્યા વિદ્યાલયનો દબદબો કાયમ રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કુલ ટકાવારી સાથે અલગથી પર્સેન્ટાઇલ રેન્કની ટકાવારી પરિણામોમાં સામેલ રહી હતી. ધોરણ 10 SSCમાં સારી ટકાવારી સાથે A1 ગ્રેડ મેળવનાર છાત્રનો ઉત્સાહ અનુભવી તેમના શબ્દોમાં. હું વૃત્તિ છાભૈયા, હું શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતી. મારું રિઝલ્ટ 94% આવ્યા છે અને પર્સન્ટેજ રેન્ક 99.92 છે અને ખૂબ જ આનંદ થાય છે કે મહેનતનું ખૂબ જ સારું પરિણામ મળ્યું છે. અને હું એમ જ કહેવા માગું છું કે જેટલી તમે મહેનત કરશો એવું તમને પરિણામ ચોક્કસ મળશે. જે રિઝલ્ટ આવ્યું એના માટે શાળાને તેમજ મારા તમામ શિક્ષકોને, જેને મને ગાઈડ કર્યું અને મારા માતા પિતાને શ્રેય આપવા માગું છું કે જેઓએ મને આટલું સરસ પ્રોત્સાહન આપ્યું. વધુ પડતા નહીં તો ઉજાગરા કે કોઈ પણ વસ્તુમાં પ્રતિબંધ નહીં. જે પણ નિયમિત વાંચન હોય, જે પણ જે દિવસે જે કરાવ્યું હોય તેનું તે જ દિવસે કરી લેવું. નિયમિત વાંચન કરવાથી સારું પરિણામ મેળવી શકાય છે કે તમે કોઈ પણ ટીવી કે ગેમ્સ કે મોબાઈલ બંધ કરીને કે તમે 10મા ધોરણમાં કાંઈ જ નહીં એવી રીતે કરીને તમે સારું પરિણામ ન મેળવી શકો, પણ તમે જો નિયમિત વાંચન કરશો તો તમને ચોક્કસ સારું પરિણામ મેળવી શકશો. હું સાયન્સની ફિલ્ડ પસંદ કરવા માગું છું અને મેડિકલ લાઈનમાં જવા માગું છું. કચ્છની તમામ માધ્યમિક શાળાઓમાં માતૃછાયા કન્યા વિદ્યાલયની છાત્રાઓ પરિણામમાં આગળ રહી. સ્વાભાવિક છે, શિષ્યાઓની સિદ્ધિનું ગુરુને ગૌરવ થાય જ. પોતાની શાળાની છાત્રાઓની ઝળહળતી સફળતા અંગે કચ્છને સમક્ષ આનંદની લાગણી વ્યક્ત કરતા માતૃછાયા કન્યા વિદ્યાલયના આચાર્ય નીલાબેન વર્મા. દર વર્ષે માતૃછાયા આગળ હોય છે એમ આ વખતે પણ માતૃછાયાએ પોતાનું જે સ્થાન છે એ જાળવી રાખ્યું છે. 98% રિઝલ્ટ સાથે એ કચ્છની અગ્ર હરોળમાં સ્થાન પામી છે. A2માં A1માં 3 વિદ્યાર્થિનીઓ આવી છે અને A2માં 19 વિદ્યાર્થિનીઓ આવી છે. જે વિદ્યાર્થિનીઓ રહી ગઈ છે એ વિદ્યાર્થીઓને માટે અમને ખૂબ ખેદ થાય છે, પણ જો બે વિષયની પરીક્ષા લેવાશે તો એમાં પણ એ વિદ્યાર્થીનીઓ પાસ થઈ અને અમે 100% સુધી પહોંચી જઈશું. કેવી લાગણી અનુભવે? ખૂબ ધન્યતાની લાગણી અનુભવાય છે, કારણ કે જે ભૂમિમાં જે ભાવ સાથે કામ કરીએ છીએ અને એ કામનું જ્યારે શ્રેષ્ઠ ફળ મળે છે ત્યારે સ્વાભાવિક છે કે ખૂબ આનંદની લાગણી જ અનુભવાય. ભુજમાં આડેધડ ઊભી રહેતી હાથલારીઓ અને દબાણોએ લોકો માટે સર્જેલી હાડ
હાડમારીના પગલે પૂછનગર પાલિકાએ લાલ ડેગરી અને રાજન શોરૂમ જેવા મુખ્ય વિસ્તારોના દબાણો હટાવતા લોકોને રાહતની લાગણી થઈ છે. પૂછના ચાહે મુખ્ય માર્ગોની પરિસ્થિતિ શું છે, ક્યાંય પણ જઈએ જ્યાં જોઈએ ત્યાં હાથ લારીઓ કાચી પાકી કેબિનોનું દબાણ જ દબાણ જોવા મળે. આ દ્રશ્ય મિની બેન્કિંગ ઝોન એવા લાલ ટેકરીના ટેલિફોન એક્સચેન્જની બાજુના જાહેર માર્ગનું છે. અહીં ભુજ નગરપાલિકા દ્વારા દબાણ હટાવ કામગીરી શરૂ કરાઈ હતી. દેના બેંક અને અહીંની અન્ય બેંકોમાં જતા નાગરિકો માટે, અહીંથી પસાર થતા વાહન ચાલકો માટે પણ જો સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો તે દબાણોની જ હતી. ભુજ નગરપાલિકાએ લાલ ટેકરીના મુખ્ય માર્ગ ઉપર દબાણ હટાવવાની શરૂઆત કર્યા પછી રાજન શોરૂમ પાસે આવેલા કપડા બજારના વેપારીઓ અને શાકભાજીની હાથલારીવાળાઓને દબાણ હટાવવાની સૂચના આપી દીધી છે. ભુજના મુખ્ય માર્ગોને જે રીતે દબાણકારોએ ઘેરો ગાલ્યો છે તેની સામેની લોક ફરિયાદોનો પડઘો અંતે પદાધિકારીઓ સુધી પહોંચ્યો છે. દબાણ હટાવ કામગીરી સંદર્ભે કચ્છનિયુઝ સાથે વાત કરતા નગરપતિ અશોક હાથી, નાના મોટા ધંધાર્થીઓ પોતાના રોજીરોજી માટે નાની નાની કેબિનો રેંકડીઓ જ્યાં અનુકૂળ લાગે ત્યાં રસ્તા ઉપર ઊભી રાખીને ધંધો કરતા હોય છે. રોજીરોટી છીનવી આપણો અધિકાર નથી, પણ ભુજની ટ્રાફિકને સમસ્યા અને સફાઈને ધ્યાનમાં રાખીને આજે અમે એક દબાણ હટાવ ઝુંબેશ ચાલુ કરવામાં આવ્યો હતો. એનામાં લાલ ટેકરી આગળ થોડીક 25-30 કેબિનો હતી, એનામાં 25 કેબિનો પોતાની રીતે સ્વચ્છાએ કેબિનો ઉપાડી લીધી છે અને ત્યાં કીધું છે કે ભાઈ અમે હવે અહીંયા કેબિનો નહીં રાખીએ, સુંદર ભુજ રહે સારો રહે એ જ પ્રમાણે આયોજન કરે છે. એ જ પ્રમાણે રાજન શોરૂમ સામે જે શાકભાજી વેચે છે અને ફ્રૂટવાળા જે અમદાવાદના ભાઈઓ છે આપણા, એ પોતાની રીતે જ્યાં ઠીક લાગે ત્યાં જેમ તેમ પાર્કિંગનું દબાણ કરી અને વેચાણ કરતા હતા, રસ્તો ટ્રાફિક જામ થતો હતો, એને હટાવવામાં આવ્યું છે. એ જ રીતે ભુજમાં સામે જે કાપડના વેપારીઓ છે જે પોતાના રોજીરોટી ગુજરાન ચલાવે છે, એ લોકો કીધું કે હમણાં રમજાન મહિનો છે એટલે 15 કે 20 દિવસે મુદત આપો, અમે અમારીથી બીજી વ્યવસ્થા કરે છે, પોતે અમારી રીતે સ્વચ્છ હટી જશું, એટલે આજે એ લોકોને રહેવા દીધા છે. બાકી ભુજમાં ટ્રાફિકને નડતા જે જે અલગ અલગ પોઈન્ટ હશે બધે પોઈન્ટ અમે લઈ અને સફાઈ કરશું. આનામાં આ લોકો રોજીરોટી રોજનું કમાય અને રોજ ખાય એવા માણસો છે. જે રેંકડીનું દબાણ છે અને ટ્રાફિકને નડતારૂપ છે એ ભુજ આખામાં વાણિયાવાડો હોય કે બસ સ્ટેશન હોય કે હોસ્પિટલ હોય અથવા તો ભીડ નાખો કે સરપંચ નાખો, જે અલગ અલગ વિસ્તારોમાં જ્યાં ઠીક લાગે ત્યાં દબાણ નાસ્તાઓવાળા ઊભે છે, દબાણ કરીને ટ્રાફિક જામ થાય, એ લોકોનો પોલીસનો સાથ સહકાર લઈ અને ભુજ સુંદર રહે અને વ્યવસ્થિત સારો લાગે એ પ્રમાણે અમારી ગણતરી છે. આના માટે કલેક્ટરશ્રી અને ભાડામાં મારી વાત થઈ છે કે ભુજ આખામાં જે પ્રમાણે મહિનો દિવસ પહેલાં ભાડાએ જે દબાણનું ઝુંબેશ કર્યું હોસ્પિટલો અને માધવપર આવી ઉપર, એવી જ રીતે ભીડ નાખો સરપંચ નાખો અને પાટણ નાખો પર આવી રીતે ભાડા સાથે અને કલેક્ટરશ્રીના ઓર્ડર પ્રમાણે નગરપાલિકા જે દબાણનો પ્રોગ્રામ છે એ ભાડા અને કલેક્ટરશ્રી સાથે મળી અને આયોજન કરશું અને જે બાકીના જે દબાણ છે એ તાત્કાલિક ધોરણે દૂર કરશું. અહીં પ્રશ્ન ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો તરફ સહાનુભૂતિનો નથી, લોકોની મુશ્કેલીનો પણ છે. દબાણકારો દ્વારા દબાણ કર્યા પછી પણ આ જગ્યા અન્ય ધંધાર્થીઓને ભાડે આપી દેવાય છે. આ એક મોટું દૂષણ ભુજમાં ફૂલ્યું ફાલ્યું છે. લોકોની સુખાકારીના ભોગે થતા આવા દબાણો હટવા જોઈ એ હકીકત છે. ઉચ્ચ અને ગુણવત્તા સભર શિક્ષણના પ્રહરી રોટરી અંગ્રેજી માધ્યમની સૌથી ઓછી ફી વાળી શાળા, બાળકોની બૌદ્ધિક શારીરિક અને શૈક્ષણિક સિદ્ધિઓને સર કરાવતી 360 ડિગ્રી ડેવલપમેન્ટ માટે વાતાવરણ પૂરું પાડતી અંગ્રેજી માધ્યમની સૌથી ઓછી ફી વાળી શાળા, પ્લે હાઉસ, જુનિયર કેજી, સિનિયર કેજી તેમજ ધોરણ 1-12 સુધી સાયન્સ કોમર્સ પ્રવાહ, જીએસઈબી એટલે કે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત શિક્ષણ, રોજબરોજના માળખા પ્રમાણેનું કાર્ય અને પુનરાવર્તન, 100% બોર્ડ ક્લાસ, કોમર્સમાં કચ્છમાં બીજા નંબરે તાલીમબદ્ધ અને અનુભવી શિક્ષકો દ્વારા અપાતું શિક્ષણ, શિક્ષણ રમતગમત તથા ઇતર પ્રવૃત્તિઓનું સમતોલ સમન્વય, ગણિત વિજ્ઞાન માટેની પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ, આંતરરાષ્ટ્રીય પુસ્તકોથી સજ્જ પુસ્તકાલય, ભારતીય સંસ્કૃતિની ગરિમા જાળવતા સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ઉત્સવની ઉજવણી, સ્લો લર્નર માટે રીમેડિયલ ક્લાસ, આત્મવિશ્વાસનું બુલંદ કરતી કારકિર્દી માર્ગદર્શન માટે સેમિનારોનું આયોજન, સ્ત્રી સશક્તિકરણને મજબૂત કરતા કરાટેનું શિક્ષણ, હેલ્થ ચેકઅપ તેમજ આહાર જીવન શૈલીનું માર્ગદર્શન અને યોગ શિબિર, બસ વ્યવસ્થા, ફિલ્ડ ટ્રીપ અને સ્પેશિયલ ટૂર, સ્પોર્ટ્સ આઉટડોર અને ઇન્ડોર ગેમ્સ, રોટરી અંગ્રેજી માધ્યમની સૌથી ઓછી ફી વાળી શાળા. સંપર્ક પુષ્પાબેન ભંભાણી, આચાર્ય, હરિપર ગામ, ભુજ. ફોન
નંબર 9979920202. પતિ-પત્ની વચ્ચેના ગર્ગંકાસમાં પત્ની માવતરે ચાલી જતા પતિ બે સંતાનો સાથે ઝેરપીને સામૂહિક આત્મહત્યાના કરેલા પ્રયાસમાં બે બાળકોના મોત નિપજ્યા હતા. ભુજની ચીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલો આ પરિવાર ચકૌડનો માછીમાર પરિવાર છે. પરિવારના મુખ્ય મોભી હરેશ ખારવાએ તેના બે માસૂમ સંતાનો પુત્રી અક્ષિતા અને પુત્ર હાર્દિકની ઝેર પીવડાવી પોતે પણ ઝેર પીને સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પત્ની સાથે થયેલા ગર્ગંકાસને પગલે પત્ની પિયર જતા પતિએ બે બે સંતાનો સાથે ઝેર પીધું હતું. જખૌથી નલિયા થઈને અહીં તેમને ભૂત સારવાર માટે ખસેડાયા ત્યારે પુત્ર હાર્દિકનું મોત નિપજ્યું હતું, પરંતુ પુત્રી અક્ષિતાના છેલ્લા શ્વાસો હતા. આ ઘટના અંગે કચ્છ ન્યૂઝને માહિતી આપતા 108 એમ્બ્યુલન્સ સેવાના હિરલ સાતપરા. આજે 5:30 આસપાસ નલિયા ગામ નલિયા લોકેશન પર અમારી ગાડી છે, તેને કેસ મળ્યો હતો, પોઈઝનિંગનો કેસ હતો. 3 વ્યક્તિએ પોઈઝન પીધું હતું, એમાં 2 બાળક હતા અને 1 એના પિતા હતા. અને એ બાળકને એક બાળકનું ત્યાં સીન ઉપર જ મીન્સ કે ત્યાં જ ડેથ થઈ ગયું હતું અને 2 બાળકને વધુ સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલ તરીકે લાવવામાં હતા. અને ત્યાં એ સમયે ડ્યુટી ઉપર હતા મહેન્દ્ર ઈએમટી મહેન્દ્રભાઈ અને પાઇલોટમાં છે કાંતિભાઈ, ડ્યુટી ઉપર હતા અને ગાડી 108ને લઈને આવ્યા હતા ભુજ જીકે જનરલ હોસ્પિટલ તરીકે. અત્યારે પેશન્ટની વધારે સગવડથી સિરિયસ કન્ડિશન છે અને અત્યારે એક પેશન્ટનું તો એક ન્યાદ એક્સપાયર થઈ ગયેલું છે નલિયામાં, તે બાકી બીજાને લાવ્યા છે. અરેરાટી ભર્યા આ બનાવમાં સારવાર દરમિયાન જ માસૂમ પુત્રીનું પણ મોત નિપજતા માછીમાર પરિવારના 2 સંતાનોના મોત નિપજ્યા હતા, જ્યારે પરિવારના વડીલ હરેશ ખારવાની હાલત નાજુક છે. ગૃહ કંકાસના ખબરે 2 માસૂમ સંતાનોનો ભોગ લીધો હતો. કેરા ગજોડમાં ગાયોના થયેલા મોતને મામલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા આવેલ આ સૌ કેરા ગજોડ અને તેની આસપાસના ગામોના રહેવાસીઓ છે. તેમની રજૂઆતનો સૂર છે કેરાની સીમમાં મળી આવેલી મૃત ગાયો. જો કે આ મૃત ગાયોના પ્રશ્ને આથી અગાઉ કેરા અને આજુબાજુના ગામોના અન્ય પ્રતિનિધિ મંડળે એક્સેલ કંપનીની સામે આક્ષેપ કરી તપાસની માંગ કરી હતી, તો આ પ્રતિનિધિ મંડળ એક્સેલ કંપનીને ક્લીન ચીટ આપીને સ્થાનિક રાજકારણનો આક્ષેપ કરે છે. કલેક્ટરને 11 તારીખ અને 17 તારીખે એસપી સાહેબ ને પણ આવેદન પત્ર આપેલ, એમાં નામ યોગ આપ્યું છે કે ધનજી હરજી ભુડિયા નામના વ્યક્તિએ ગાયોને ચારોમાં ઝેર નાખી અને આવું નીચ કૃત્ય કર્યું છે. એના વિરુદ્ધમાં હજી સુધી કોઈ પગલાં લેવા નથી આવ્યા પોલીસ તરફથી. આ ખોટે ખોટો મુદ્દાને અલગ ટાઈપ ભડકાવવા માગે છે. કંપની છેલ્લા 15 વર્ષથી ગજોડ ગામમાં કાર્યરત છે, 15 વર્ષથી કોઈ ગાય નથી મરી, તો આજે ઓચિંતાની ગાય કેવી રીતે મરી શકે? તમે પણ સમજો છો, તમે પત્રકાર એક સમજદાર વર્ગ છો, તમને ખબર છે કે આ લોકો આજથી 12 મહિના પહેલાંએ, મને એવું લાગે છે કે આ ચૂંટણીના હિસાબે આ એક હિન્દુ છે, હિન્દુને ગાય મારે એટલે આપણે, હું તો મારા મનથી એવું માનું છું કે આવા ભાઈને હિન્દુ મારે એને ડબલ સજા થવી જોઈએ. પણ આવા આપણા હિન્દુ ભાઈઓ જ આના પડખે ઊભા રહી અને આ વાતને દબાવવા માગે છે, તો આવા હિસ્સા ન બને એના માટે આજે અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા હતા અને આનો પૂરેપૂરો કોઈ પક્ષ સાથે જોડી નહીં અને બરાબર રીતે તપાસ થવી જોઈએ. આજે અમે ગજોડ, કેરા, ચૂંડડી, બાબિયા, ટપ્પર, વડજર 8-10 ગામના લોકોએ મળીને આવ્યા છે. આજથી સમજો અમે 10 દિવસની રાહ જોશું, 10 દિવસની અંદર કોઈ તપાસ નહીં થાય તો અમે ગાંધીનગર જવા પણ તૈયાર છીએ. શીખ સાહેબના ધર્મગુરુ અર્જન દેવજી સાહેબની પુણ્ય સ્મૃતિની બીએસએફના જવાનોએ વિશિષ્ટ રીતે ઉજવણી કરી હતી. શીખ સંપ્રદાયમાં કાર સેવાનું મહત્વ અનેરું છે. ભુજના જાહેર માર્ગો ઉપર બીએસએફના જવાનો દ્વારા બળબડતા ઉનાળામાં થઈ રહેલ શરબતની આ કાર સેવાનું નિમિત્ત છે શીખ સંપ્રદાયના ધર્મગુરુ અર્જન દેવજી મહારાજની પુણ્ય સ્મૃતિ. ધર્મની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપનાર ધર્મગુરુ અર્જન દેવજી મહારાજની પુણ્ય સ્મૃતિના આ દિવસ શહીદ દિવસ તરીકે ઓળખાય છે. બીએસએફ 97 બટાલિયનના જવાનો દ્વારા કરાયેલ આ કાર સેવા અંગે કશ્મીર સાથે વાત કરતા કમલજીત સિંહ, આ શીખો કે પંજવે ગુરુ ગુરુ અર્જન દેવ સાહેબજી કી જો શહીદ હુએ થે આજ કે દિન ઉનકી યાદ મે સબીલ લગાઈ જા રહે, લોગો કો ઠંડા જલ પિલાયા જા રહા હૈ ઓર બટાલિયન કી તરફ સે પ્રોગ્રામ જનકી જોરા પ્રબંધ કિયા ગયા હૈ. આજ કે તો હમારા ત્યોહાર કા ક્યા મહત્વ હૈ, ક્યા
महत्व जो सिख इतिहास में जो पहले शहीदी है जो पहले जो शहीद हुए गुरु पहली शहीदी गुरु अर्जन देव साहब की थी जो मुगलों के समय बादशाह जहांगीर था उनको जैसे उनके किसी बंदे ने गलत यानी कि कह दिया कि ये अपने दूसरे धर्म वालों को यानी कि गलत उपचार करके अपने धर्म में मिला रहे हैं। उनका उद्देश्य था कि मिल के रहना जात बात भेदभाव का जो यानी कि मिटाना सब मिल के रहें। ऐसे उस समय आप जानते होंगे कि ऊंच नीच का बहुत रखते थे कि जैसे छोटी जात वाला मंदिर नहीं जा सकता या ऐसे यानी कि अपना वितकरा करते थे। और उनका यही मकसद था जो भगवान है यानी कि जो भगवान ने एक जैसा पैदा किया सबको जब बच्चा पैदा होता है तो उसको पता नहीं होता हिंदू है मुसलमान है या क्या है। उनका यही मकसद था भी भगवान सबके लिए एक है परमात्मा एक है और सब उसका नाम जप सकते हैं। દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદી નાલા સફાઈ અને ભુજમાં આવતા અને જતા પાણીને જે નાલાઓ આવે છે એની સફાઈ માટે ટેન્ડર થઈ ગયું છે। આજે ટેન્ડર ખુલી જશે, કાલે અથવા બે દિવસમાં વર્ક ઓર્ડર દઈ અને ભુજના જે 22 કે 23 જે નાના મોટા નાલાઓ છે એ સફાઈ ચાલુ થઈ હશે અને 15 દિવસની અંદર નાલા સફાઈ થઈ હશે એવી અમારી ગણતરી છે। અત્યારે તો સાધન સામગ્રી અને માણસોનું ટેન્ડર બહાર પાડ્યું છે, અંદાજિત ખર્ચ 5 લાખનું બજેટ બહાર પાડ્યું છે, છતાં જો વધઘટ થશે તો પ્રમુખ સ્થાનેથી વધારે જોગવાઈ કરી અને વધારે ટેન્ડરમાં અપલોડ કરી અને વધારે ગ્રાન્ટ ફાળવવામાં આવશે એવી અમારી ગણતરી છે। આ જ પ્રમાણે મીડિયાને સાથે રાખી કારણ કે મીડિયા નગરપાલિકાની કામગીરી નો એક બતાવવાનો એક સારો માધ્યમ છે અને અમે મીડિયાની સાથે રહી અને નગરપાલિકા કામકાજ કરી છે તો આ વખતે જ્યારે કામ ચાલુ કરશે ત્યારે મીડિયાના મિત્રોને ઇલેક્ટ્રિક મીડિયા કે પત્રકાર મિત્રો અથવા તો પ્રિન્ટ મીડિયા બધાને સાથે રાખીને કામ ચાલુ કરશું અમે। દર વખતે આપના દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં ત્યારે કહું છું કે ભુજની પ્રજાને અપીલ કરું છું કે ભાઈ તમે જ્યાં ત્યાં કચરો ન નાખો, ભુજ સુંદર રહે સારું રહે એવી તમને અપીલ કરું છું। આજની તારીખમાં આપના માધ્યમ દ્વારા ભુજની પ્રજાને જાણ કરું છું કે ભાઈ તમે જ્યાં ત્યાં કચરો ન નાખો, ભુજ સુંદર રહેશે તો તમારો ઘર અને પરિવાર પણ સુંદર રહેશે અને તંદુરસ્તી સારી રહેશે તો ભુજને સુંદર રાખવા માટે અને ભુજની પ્રજાનો સાથ સહકારની પૂરેપૂરું જરૂરી છે આનામાં। વર્ષમાં 2 થી 3 વખત નાલા સફાઈનો કચરો દૂર કરવામાં આવે છે, આ તો વરસાદી પાણી અનુગ્રહ ક્યાં પૂર થઈ ગયો ક્યાં ઢગલા થઈ ગયા હોય એના માટે સ્પેશિયલ નાલા સફાઈ આવે છે। મેઇન તો આપણે જે બસ સ્ટેન્ડવાળો ગટરવાળો નાલો છે એ આપણે અંદર ગારોને બધે કાઢવામાં આવે છે, એ વર્ષમાં 2 વખત કાઢવામાં આવે છે। એ જ રીતે આ વર્ષે સ્પેશિયલ વરસાદી નાલાનો સફાઈ કામગીરી છે, આમ તો દર વખતે વર્ષમાં 2 થી 3 વખત નાલા આપણે સફાઈ કરી જ છીએ। નાલા સફાઈના નામે ભુજ નગરપાલિકાના શાસકો સામે હંમેશા ભ્રષ્ટાચારના આક્ષેપો થતા રહ્યા છે, લાખો રૂપિયા ફાળવ્યા પછી નાલાઓ સાફ થતા નથી અને ભુજમાં વરસાદી પાણીની સમસ્યા એમની એમ જ રહે છે। જોઈએ હવે આ વર્ષે ખરેખર નાલા સફાઈ થાય છે કે પછી નાલા સફાઈના નામે હાથ સફાઈ થાય છે। ધન્યવાદ।